ડભોઈ વકીલ બહાર એસોસિએશન દ્વારા હાલમાં ગુજરાત સરકારના તલાટી કમ મંત્રીઓને સોગંદનામા પર નોટરી કરવાની સત્તા આપવાના વિરોધમાં આવેદનપત્ર સેવાસદન ખાતે શિરસ્તદારને આપીને સત્તા રદ કરવા માંગ કરી હતી. સરકાર દ્વારા સેક્શન 3 ઇન ધ ઓથ એક્ટ 1969 અંતર્ગત તલાટી કમ મંત્રીઓને સોગંદનામા કરવાની સત્તા આપવામાં આવી છે. જે ખોટી અને અયોગ્ય હોય, તેને કોઈ જ કાયદાકીય જ્ઞાન ન હોય, તેમજ તેઓ સોગંદનામા માટે સક્ષમ ન હોય, આ કાયદો રદ કરવા તેમજ સામાન્ય રીતે એડવોકેટને પણ આ રાઇટ 10 વર્ષ પ્રેક્ટિસ કર્યા બાદ મળતા હોય છે અને નોટરી માટે વકીલ પાસેથી લઈ લીધા હોય તેમ માલુમ થતા વકીલોની જીવાદોરી છીનવાઈ જતા હાજરો ડભોઈ વકીલ બાર એસોસિએશનના પ્રમુખ ગજ્જર દીપકભાઈ, જે મંત્રી રાજપૂત જુગલાર સહિત વકીલ કડિયા સોયલ, વકીલ સાગર એલ, વકીલ લતીશભાઈ પટેલ, વકીલ હરસિલ એ પટેલ, વકીલ ભાસ્કર પાઠક સહિત વકીલો દ્વારા સરકારના તલાટી કમ મંત્રીઓને સોગંદનામાની સત્તા આપવા બાબતે વિરોધ કરી સેવાસદન ખાતે આવેદનપત્ર શિરસ્તદારને સુપરત કરી સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડવા અપીલ કરી હતી અને જો આ અંગે યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યામાં અંગે આંદોલન કરી વિરોધ નોંધાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ ડભોઈ બાર એસોસિએશન તેમજ ડભોઈ નોટરી એસોસિએશનના વકીલ મિત્રો ડભોઈ નગર સેવા સદનમાં આંગણમાં અમે ભેગા થયેલા છે. નામદાર ગુજરાત સરકારે જે તલાટીઓને સોગંદનામા કરવા માટેના જે અધિકાર આપેલા છે એ અધિકાર સામે સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતના નોટરી મંડળે વિરોધ નોંધાવેલો છે અને તેના ભાગરૂપે આજરોજ અમો સદર ઠરાવનો વિરોધ કરવા માટે એક આવેદનપત્ર આપવા માટે મદદનીશ કલેક્ટરશ્રીની કચેરીમાં ડભોઈ મુકામે આવેલા છે અને ડભોઈ બાર એસોસિએશનને તેમને મળવા માટેની માગણી કરતા તેઓ એક જ જણને એક જણ આવીને આવેદનપત્ર આપી જાય તેમ જણાવતા અમોએ જણાવ્યું કે ભાઈ નહીં, બહારના સમગ્ર સભ્યો આપને મળવા માગે છે પરંતુ એમણે મુલાકાત આપી નહીં, જેથી અમોએ શિરસ્તદાર સાહેબને આવેદનપત્ર આપીને અમારો વિરોધ નોંધાવેલ છે અને અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે સદર ઠરાવથી ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય છે તેમજ ઘણા બધા પ્રશ્નો પણ કોર્ટમાં પણ ઊભા થાય એમ છે. આવા સંજોગોમાં સદર હુકમ તાત્કાલિક રદ કરે તેવી અમારી ડભોઈ બાર એસોસિએશનની તેમજ ડભોઈ નોટરી એસોસિએશનની ખાસ માગ છે અને અમો ગુજરાત બાર કાઉન્સિલ તેમજ ગુજરાત બાર નોટરી બાર એસોસિએશનને અમારું એસોસિએશન ટેકો આપે છે અને તેઓ જે કંઈ આદેશો કરશે એ આદેશોનું પાલન કરીશું અને જો સદરૂ હુકમ રદ કરવામાં નહીં આવે તો આખરે ગાંધીજીના માર્ગે અમારે આગળની કાર્યવાહી કરવાની